સુરેન્દ્રનગરના 75 વર્ષીય વૃદ્ધાનું કોંગો ફીવરથી મોત થયું અને ગુજરાતનું આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. એક બાજુ વરસાદી મોસમને કારણે ચારેકોર રોગચાળાએ ભરડો લીધો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોથી રાજ્યભરની હોસ્પિટલ ઉભરાઈ રહી છે ત્યારે હવે ફરી એક વખત રાજ્યમાં કોંગો ફીવરથી મોત થતાં ચિંતા વધી છે. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના જામડી ગામના મહિલાએ કોંગો ફીવરને કારણે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં દમ તોડ્યો. પહેલા તો તેમને શંકાસ્પદ ડેન્ગ્યુ હોવાનું લાગ્યું, જો કે પુણેની લેબોરેટરીએ કોંગો ફીવરથી મોત થયાનો ખુલાસો કર્યો છે. કોંગો ફીવરથી મોત થવાનો કિસ્સો સામે આવતા રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ દોડતું થયું. કોંગો રોગ છે તે ઈતરડી નામનો જે જીવાત છે તે જીવાતમાંથી થતો હોય છે અને આ જીવાત ખાસ કરીને પશુઓમાં જોવા મળતી હોય છે. આ પહેલા જ જો વાત કરવામાં આવે તો આજે જામડી ગામ છે લીમડી તાલુકાના ગામમાં બે મહિલાઓને આ રીતે રોગ થયો હતો અને તેમને સુરેન્દ્રનગરની સિયુસા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં તેમનો ડેન્ગ્યુ માટેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને ડેન્ગ્યુનો રિપોર્ટ પણ નેગેટિવ આવતા તેમાંથી એક મહિલાનું ત્યારે જે મોત નિપજ્યું હતું ત્યારે આજે બીજી મહિલા જે હતા સુખીબેન મેણિયા તેમને અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં 20 ઓગસ્ટે એડમિટ કરવામાં આવ્યા હતા અને એડમિટ કર્યા બાદ તેમનું મોડી રાત્રે નિધન થયું હતું. જો કે તેમને તમામ સારવારો આપી દેવામાં આવી હતી પરંતુ નિધન થયું હતું. ત્યારબાદ હવે જે એમનો રિપોર્ટ આવ્યો છે તેમાં કોંગો ફીવરના કારણે તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. રાજ્યભરમાં ભયનો માહોલ સર્જનારો કોંગો ફીવર આખરે છે શું, એ સવાલ ચોક્કસ ઉદ્ભવતો હશે. આ રોગ ખાસ કરી પશુઓ મારફતે ફેલાય છે. ઈતરડીના કરડવાથી કોંગો વાયરસની અસર થતી હોય છે અને આ ઈતરડી ગાય તેમજ ભેંસ જેવા પશુની પૂંછડીના ભાગમાંથી મળી આવતી હોય છે. પશુઓની ચામડી પર ચોંટેલા હિમોરલ નામના પરજીવી આ રોગનું વાહક છે. તેમજ જે લોકો ગાય, ભેંસ, બકરી, શ્વાન વગેરેના સંપર્કમાં રહેતા હોય તેવા લોકો પર રોગ થવાનો ખતરો વધુ છે. ખાસ કરીને માલધારીઓ અને પશુપાલકોને આ રોગ થવાની શક્યતા વધુ છે. અનુસાર 20મી તારીખે જ તે લેડીનું એક્સપાયર થયા હતા અને જે રિઝલ્ટ આવ્યું તે પોઝિટિવ કોંગો ફીવર તરીકે આવેલું હતું. કોર્પોરેશન દ્વારા હાલમાં જેટલા પણ આ પેશન્ટને ટ્રીટ કરતા હતા એ તમામ પેરામેડિકલ સ્ટાફને અંડર સુપરવિઝનમાં રાખવામાં આવેલા છે. 3 જે વ્યક્તિ છે કે જેને ફીવરની હિસ્ટ્રી છે તેની પણ અત્યારે સારવાર ચાલી રહી છે. તે લોકોની કોઈ હાલત ગંભીર નથી. સદરુ બાબતે સ્ટેટ વિભાગમાં પણ જાણ કરવામાં આવેલી છે. તેઓ દ્વારા પણ જે તે વિસ્તારમાં કામગીરી કરવામાં આવેલ છે. કોંગો ફીવરના લક્ષણોની વાત કરીએ તો આ ખતરનાક વાયરસને કારણે પહેલા શરીરમાં તાવ આવે છે, સાથે સાથે માંસપેશીઓમાં દર્દ, પીઠમાં દર્દ અને માથામાં દુખાવો થાય છે. ઉપરાંત દર્દીને ચક્કર આવવા, આંખોમાં બળતરા થવી અને ગળું બેસી જવાની સમસ્યા થાય છે. એટલું જ નહીં, દર્દીને ઝાડા ઉલટી થાય છે તો તાવ આવે તે પછી તેના શરીરના છિદ્રોમાંથી લોહી નીકળવા લાગે છે, જેના કારણે શરીર પર લાલ ચકામા પડી જતા હોય છે. અમારી આરોગ્ય વિભાગની સર્વેલન્સ ટીમ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી આજુબાજુના આ વિસ્તારમાં જ્યાં આ કેસો નોંધાયા છે ત્યાં આગળ અત્યારે મોટા પ્રમાણમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે. અન્ય કોઈ દર્દી આવા માલુમ પડે તો ઝડપથી એમની સારવાર કરવી. આ મુખ્યત્વે પશુઓ દ્વારા ફેલાતો આ રોગ છે, એટલા રોગચાળો વધુ વકરે નહીં એ માટે પશુપાલન વિભાગની પણ અમે મદદ લઈ રહ્યા છીએ. અને કોંગો ફીવરના કારણે આ બે જે અવસાન થયા છે એ પરિવારો, એ વિસ્તાર, એ ગામ એનું સઘન ચકાસણી ઝુંબેશ સર્વે અત્યારે અમે હાથ ધર્યો છે. ગુજરાતમાં કોંગો વાયરસ સૌપ્રથમ 2011ના વર્ષમાં મળી આવ્યો હતો. રાજ્યના કોલાટ ગામમાંથી કોંગો ફીવરનો પ્રથમ કેસ મળ્યો હતો, જે બાદ કચ્છ, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, વડનગરમાં પણ તેના દર્દીઓ જોવા મળ્યા. દર વર્ષે સરેરાશ 3 મોત કોંગો ફીવરથી થાય છે. કોંગો ફીવરની વાતથી લોકોમાં ભય ફેલાયો છે ત્યારે આ ફીવરમાં દર્દીને યોગ્ય સારવાર મળે તો તેનો જીવ બચાવી શકાય છે, જો કે સારવાર વહેલી મળે તે જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, TV9. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.